નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્ય સરકારનું ચૂંટણીલક્ષી ફૂલ ગુલાબી અંદાજપત્ર રજૂ. સોમનાથ મંદિર ટ્રસ્ટની બીજી ઓફિસ શિવરંજની ખાતે ખુલ્લી મુકાઈ. અમદાવાદમાં 35મી સ્કાઉટ ગાઈડ અને કપ બુલબુલ ઉત્સવનો પ્રારંભ. ગુજરાતમાં એનસીપીનું સંગઠન મજબૂત બનાવવા આહ્વાન. રિલાયન્સ જ્વેલર્સ દ્વારા સોલિટેર ઇલ્યુઝન્સ કલેક્શનની રજૂઆત. જોઈએ સમાચાર વિગતવાર. નાણામંત્રી વજુભાઈ વાળાએ વિધાનસભામાં રાજ્ય સરકારનું છેલ્લું અંદાજપત્ર રજૂ કર્યું છે. બજેટમાં 50,599 કરોડની વાર્ષિક યોજનાનો વિકાસલક્ષી દર નક્કી કરાયો છે. તમામ રાહત અને કર કપાત સાથે અંદાજિત કુલ 98,255 કરોડનું આ બજેટ છે, જેમાં પ્રજાને રૂપિયા 410 કરોડની જંગી રાહતો સાથે રૂપિયા 317 કરોડની પુરાંત આ બજેટમાં દર્શાવવામાં આવી છે. જ્યારે વર્ષ 2012-13 માટે 50,599 કરોડના વિકાસ કામોમાં કૃષિ માટે રૂપિયા 3,750 કરોડ, ગ્રામ વિકાસ માટે રૂપિયા 1,480 કરોડ, સિંચાઈ માટે રૂપિયા 11,700 કરોડ, ઉર્જા માટે 3,790 કરોડ, તેમજ ખનિજ માટે રૂપિયા 2,476 કરોડ, તેમાં સામાન્ય આર્થિક સેવાઓ માટે 1,527 કરોડ, સામાજિક સેવાઓ માટે 20,307 કરોડ અને સામાન્ય સેવાઓ માટે રૂપિયા 63 કરોડની ફાળવણી કરાઈ છે. રાજ્ય સરકારનું વર્ષ 2012-13 બજેટ એ સર્વાંગી વિકાસ માટે જે છેલ્લા 10 વર્ષથી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર કામ કરી રહી છે તેને વધુ મજબૂત બનાવતું જ બજેટ છે. તેમાં સમાજના તમામ વર્ગો માટે કોઈપણ પ્રકારનો કર ન નાખીને જુદી જુદી જોગવાઈઓ કરીને, ખાસ કરીને મહિલાઓ અને પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ, ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ માટે આર્થિક વિકાસ ઝોનથી માંડીને તેમના માટેની તેમના ઉપયોગની વસ્તુઓ ઉપરથી વેટ નાબૂદ કરવા સુધીના અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેવી જ રીતે કૃષિ અને બાગાયતને પણ વિકાસ માટે ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે અને કુલ મળીને સમાજના તમામ વર્ગોને અને રાજ્યના તમામ ક્ષેત્રોનો સર્વાંગી વિકાસ થાય અને સંતુલિત વિકાસ થાય તે માટે આ બજેટ એક સીમાચિહ્ન બની રહેશે. તમામ ઘરમાં, ગુજરાતના તમામ ઘરમાં જેનો ઉપયોગ થાય છે તેની સંપૂર્ણપણે વેરામાંથી, વેટમાંથી મુક્તિ આપી અને આ સરકારે એક ઐતિહાસિક પગલું લીધું છે, જેનો હું માનું છું કે દરેક નાગરિકને આનંદ હશે અને દરેક નાગરિકને તેનો લાભ થશે. ગુજરાત સરકારે ભગવાનને ધરાવતા ભોગ સામગ્રી તથા તેના ઉપયોગમાં લેવાતી ધાર્મિક વિધિ માટે ઘંટડી, અબીલ, ગુલાલ, કંકુ તથા નાળિયેર આરતી અને પૂજાપાનો જે સામાનો હોય તે બધા ઉપરથી વેરો નાબૂદ કર્યો છે. તે ખૂબ જ ભાવિક ભક્તો અને મંદિરોના સંચાલકો એટલે મહારાજશ્રીઓ માટે બહુ ખૂબ જ સારા સમાચાર છે. અને તેનાથી જે અબીલ, ગુલાલ, કંકુ, ફૂલહાર, નાળા ચડી અને ભગવાનની પૂજામાં વપરાતા સાધનો જેવા કે પંચપાત્ર છે, તરભાણા છે, આરતી છે, ઘંટ છે, એ બધા ઉપરથી વેરો નાબૂદ થતા ભાવિકો એમને એનો ઉપયોગ સારી રીતે કરી શકશે અને એનાથી મંદિરો તથા જે ધાર્મિક વૃત્તિવાળા આપણે ગુજરાતની અંદર જે છે એમાં ધાર્મિકમાં વધારો થશે અને તે લોકો જે મોંઘવારી, આટલી બધી મોંઘવારીમાં પણ અમુક વખત ધર્મના કાર્ય ઉપર થોડોક જે કાપ આવતો હતો એ હવે આવશે નહીં. જ્યારે હાર્ડવેર, ઈ બાઇક, બ્લડ બેંક, મેંગ્લોરી નળિયા, અગરબત્તી, પૂજા સામગ્રી, દૂધ, પનીર, ચોકલેટ તેમજ સ્ત્રી પ્રસાધનની વસ્તુઓ તથા રમકડાના ઉત્પાદકોને સંપૂર્ણ વેરામાંથી મુક્તિ આપતા ફૂલ ગુલાબી ચૂંટણીલક્ષી બજેટ જાહેર થયું છે. બજેટને ભાજપ આર્થિક સેલના યમલભાઈ વ્યાસે ઐતિહાસિક ગણાવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં ટ્રસ્ટની બીજી ઓફિસ યાત્રાધામ વિકાસ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી છે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટની એક ઓફિસ સાઈબાગમાં કાર્યરત છે અને આજે બીજી ઓફિસ શિવરંજની વિસ્તારમાં ખુલ્લી મુકાતા હવે લોકોને સોમનાથ મંદિર ખાતે પૂજા અર્ચના અને દર્શન માટેની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. સોમનાથ મહાદેવ જે આપણા ભારતના
રાષ્ટ્ર સ્વાભિમાનના પ્રતિક સમાન એક આપણું મંદિર જેનું પુનઃનિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલના આદેશથી કરવામાં આવ્યું. આ મંદિરને આપણે એક આખા દેશની અંદર એ લોકોને એમ લાગવું જોઈએ કે આપણું જ્યોતિર્લિંગ એ ખરેખર આખા રાષ્ટ્રની અંદર અનોખી રીતે એનો વિકાસ થઈ રહ્યો છે એવો પ્રયાસ સૌના ટ્રસ્ટ અને રાજ્યની સરકાર અને બાકી બધા લોકો કરી રહ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની નવી અમદાવાદની જે બીજી ઓફિસ ખોલવામાં આવી છે એ પશ્ચિમ વિસ્તારમાં છે. જૂની ઓફિસ પૂર્વ વિસ્તારમાં હોવાથી પશ્ચિમ વિસ્તારમાં રહેતા અનેક લોકોને ત્યાં જઈને બુકિંગ કરાવવાનું, પૂજાવિધિ લખાવવાનું અને અન્ય સુવિધા મેળવવામાં મુશ્કેલી પડતી હતી, ત્યારે પશ્ચિમ અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આ ઓફિસ શરૂ થતાં તમામ યાત્રાળુઓને સોમનાથ જતા પહેલાં અથવા તો તેની પૂજાવિધિ માટે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરના વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં જરૂર પડશે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ સોમનાથ મંદિર અંગેની તમામ માહિતી પૂરી પાડતા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ શાળાના બાળકોમાં શિસ્ત ભાવના, રાષ્ટ્ર ભાવના, સેવા ભાવના જેવા ગુણ ખીલવતી સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિના ભાગરૂપે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ સ્કાઉટ ભવન ખાતે 35મી સ્કાઉટ ગાઈડ રેલી અને 26મો કબ બુલબુલ ઉત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ ડોક્ટર જગદીશ ભાવસારે જણાવ્યું છે કે મ્યુનિસિપલ શાળાના 500 બાળકો સ્કાઉટ ગાઈડ 25મી સુધી સાબરમતી નદીના કિનારે તંબુમાં નિવાસ કરશે. આ પ્રવૃત્તિના માધ્યમ દ્વારા સમગ્ર રાજ્યની અંદર આ પ્રવૃત્તિ વધારે વિકાસ પામે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. વનબંધુ સ્કાઉટ, એમને સી સ્કાઉટ, આ પ્રકારના નવા જ એક સોપાનો એ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ માટે પ્રારંભ કરાવ્યા છે. હું અપેક્ષા રાખું કે બધી સ્કૂલોની અંદર બાળકોના જીવન ઘડતર માટેની આવશ્યક પ્રવૃત્તિ એ પ્રારંભ થાય અને અત્યંત જરૂરી છે આ રાજ્ય માટે, કારણ કે આપણું રાજ્ય જે સરહદી રાજ્ય છે, એ વખતે બાળકના અંદર આ પ્રકારના ગુણો ઉપસ્થિત થાય, રાષ્ટ્રભાવના એના અંદર બળવત્તર થાય એ જરૂરી છે. આ બાળકો વચ્ચે વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે, ઉપરાંત બાળકો નિર્ભયતા અને સામૂહિકતાના પાઠ શીખશે. આજે ગ્રાન્ડ કેમ્પ ફાયર રાત્રે 8 વાગે યોજાશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ ગુજરાત પ્રદેશ સમિતિની મીટિંગ ગઈકાલે મળી હતી, જેમાં સભ્યપદ ઝુંબેશ અને આવનારા વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં વિધાનસભાના દરેક વિસ્તારમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા આહવાન કરવામાં આવ્યું છે અને દરેક જિલ્લામાં પ્રજાના પ્રશ્નો, જેમાં ખેડૂતો અને મજદૂરની સમસ્યા માટે NCP ગુજરાતમાં આગેવાની લેશે. પ્રદેશ પ્રમુખ જયંત પટેલે ધારાસભ્ય સારસાએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થાનિક ચૂંટણીમાં નગરપાલિકામાં NCP 1100 બેઠક મેળવી ચૂકી છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં પણ NCP પસંદગીનું પરિબળ બનશે, તે માટે સભ્યપદ ઝુંબેશમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતને અગ્રીમતા અપાશે. તે જ રીતે આગામી વિધાનસભામાં પણ NCP ગુજરાતમાં મજબૂત થઈને પ્રજામાં વિશ્વાસ ઊભો કરશે. સદીઓથી સમગ્ર વિશ્વમાં પોખરાજની રહસ્યમય આંતરિક અપીલ મહિલાઓને જકડી રાખે છે. દરેક મહિલા પોખરાજ પહેરવા માંગે છે, પણ સામાન્ય માન્યતા એવી છે કે પોખરાજ અત્યંત ધનિક વર્ગ માટે હોય છે. જો કે આ વાત પોખરાજ સાથે પ્રણયની છે અને ભારતની અગ્રણી બ્રાન્ડેડ જ્વેલર કંપની રિલાયન્સ જ્વેલર્સ દ્વારા 16 ઇલ્યુઝન્સ કલેક્શન રજૂ કરાયું છે. આ કલેક્શન કલાત્મક રીતે બનેલી ડિઝાઇન તથા ટેકનિકનો સંગમ છે. આ ભવ્ય કલેક્શન પોખરાજની બહુ ઓછી કિંમતે શહેરમાં રિલાયન્સ જ્વેલર્સના તમામ શોરૂમોમાં ઉપલબ્ધ છે. આધુનિક ભદ્ર અને ફેશન અંગે અત્યંત સચેત મહિલાઓને ધ્યાનમાં રાખીને તેમજ હાલના ફેશનના પ્રવાહોને અનુલક્ષીને રિલાયન્સ જ્વેલર્સ દ્વારા આ કલેક્શનમાં અહીં જ જોવા મળે તેવી અનોખી તથા સમકાલીન દેખાવની ડિઝાઇનોનો સમાવેશ કરાયો છે. રિલાયન્સ જ્વેલર્સના બિઝનેસ હેડ અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અશોક કૌલે જણાવ્યું છે કે પોખરાજની ખરીદી એ એક લાગણીસભર પ્રસંગ છે અને એવો પ્રસંગ જે જીવનભર યાદ રહી જાય. નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.